ડેટિંગ કરવાનો લોટ એવી જ કહેવાય. જોઈ તો મસ્ત લાગ્યું, વાહ સરસ મજાની ડીશ બનાવી, પણ ખાય તેમ છે આ નાખે દિવસ તો એવી ભાવે જ નહીં કે હોય જ નહીં. તે કરતા એક હું પછી જરા પેટમાં ઉતરી રહ્યું. મમતાને બીજી ટેવ છે જો ડાયટિંગનો અડધો સામાન તો અહીંયા પડ્યો. ચાર પાંચ બદામ ખાય એમ તો ડાયટિંગ તો સારું સારું કરે છે એમ તો. જીભમાં ગોળ અને મગજ ઉપર બરફ રાખવાનો. હેલો, કેમ છો બધા? મજામાં? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે છે રવિવાર, વાગ્યા છે 7:15. બાજુમાં મંદિર છે, છોકરા સરસ મજાનો નાસ્તો લઈ આવે. સેવ હોય, માણસો હોય એ બધા મંદિરમાં બાળકોને નાસ્તો કરાવે. તો આજે છે ખમણ અને ઢોકળા, ચટણી. ખમણ ને ઢોકળા બે એક જ? એનું ગુલામનું નામ છે ઢોકળા, એ ઓફિશિયલી નામ છે ખમણ. અચ્છા, તો બીજા લેવા ગઈ, હજી પૂગી નથી. નાસ્તો તો લેવી, પાછી શું કરવા ગઈ? હાલવા ગઈ. અત્યારે મમતાને 7:45 જેવું થાય ત્યારે હાલવાનું હોય, ડાયટિંગ કરતી હોય ને, ત્યાં હાલવા આવી જાય. કલાક સુધી હાયલા જ રાખીએ, હાયલા જ રાખીએ, પછી હાજે આવીને ખાધા રાખીએ, તે હાલવાનું બધું ફેર. ગજબ બે જતી હે. અને મને એમાં છે જેમ હાલવામાં ઓઈલું લાગે આમ આળો થાય કે ના ના નથી જવું હાલવા. પેલા વોલીબોલ રમાતો ને તો હાલવાનું ના જાય તો હાલત, અટાણે એમ થાય કે હવે વોલીબોલ તો બંધ થઈ ગયો થોડોક ટાઈમ, કેમકે હમણાં બધા શિક્ષકોને થોડું ઘણું કામકાજ આવી જતું હોય. આ વીકમાં ચૂંટણી આવી ગઈ, બધા વોલીબોલનું હમણાં નથી જતા રમવા, નકર બહુ મજા આવતી હો. કસરતની કસરત, એન્જોય નો એન્જોય. તો આજે રવિવાર અને કાલ સવારના પોરમાં 5 વાગ્યામાં ઉઠી મામલતદાર ઓફિસેથી બસમાં બેસી શહીદનું દ્વારકા વયું જવાનું ચૂંટણીમાં. ચૂંટણી કરી ફેટ મંગળવારી લગભગ રાતના આવ્યું, અટાણે 6:30 થાય ને, એટલે મમતાને હલવા જવું જ પડે. એને ડાયટિંગમાં ફિક્સ શેડ્યુલ જ હાલ્યા જ રાખવાનું, કલાક સુધી હાલશે, પાછી જમીને પાછી 9 વાગે વહી જાય હલવા. હાલવાનું વોકિંગનું બહુ, અને પાછું નાસ્તો ભેગો ભેગો એનું અલગથી આમ હોય ડાયટિંગવાળો. જોયું તો મસ્ત લાગ્યું, વાહ સરસ મજાની ડીશ બનાવી, પણ ખાય તેમ છે આ નાખે દિવસ તો એવી ભાવે જ નહીં કે હોય જ નહીં. એમાં એમ જ ના થાય કે કંઈ એમાં નાખ્યું, દેખાય કે હાથો તો કરી. મરચાં થોડાક હોય, ગાજર હોય, જીભડા હોય, પછી શું હોય, હા ભેગા પપૈયા હોય, પછી હા એ હતું એકવાર ટેટી પીળા કલરની, કાચું બધું સલાડ, ટમેટાન અને અલગ આમ વ્યવસ્થિત રાખ્યું હોય. પાછું એમાં છાયટું કંઈ ના હોય, ચટણી મીઠું ધાણા જીરું કંઈ નહીં. જોઈ તો એમ થાય કે દેશભક્તિ સંભાળો, કેસરી સફેદ લીલો અને અમારે અશોક ચક્ર, મસ્ત ભાવશે. તે કર ચાખું અકેલે અકેલે મજો નહીં લેને દુંગા, મુજે ભી ચાહિયે. પછી જરા પેટમાં ઉતરી રહ્યું. કંટ્રોલ કંટ્રોલ. ડાયટિંગ વાળા જેટલા જેટલા હોય એ બધાને આવું ખાવાનું, પાછું વળી એ ડાયટિંગ કર્યા રાખે અને વચમાં એક દી એવો રાખે ઓલો ચીટ ડે, ત્યાં કે ગમે ખાવાનું. હા, ભાઈ આના આટો હમણાં હું લખોટી લઈ આવ્યો, થયા રહીમાં રહી 50 રૂપિયાની 150 લઈ આવ્યો, બધી કાઢ્યું પાછું. અલગ અલગ કલરની હોય તો મજા આવે ને, વેરાયટી રહે. આ બધા કાઢી દીધી, અહીંયા ખોલી થી ખબર પડી, આ તો બધી કાઢી. તો છોકરા મારા હાટો પ્રસાદી મૂકી ગયા, ખૂટી નહીં હોય.
હું તો લિખાઈ લઉં, મહાદેવ હર બેના રે તો લોક અને હું લોક જોતા જોતા કોમેન્ટ ને કરજો, ડાઈ ડાઈ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરાય, એમાં કંઈ વાંધો નહીં, તો આવાના વિડીયો આવ્યા રાખે, પહેલાં આવે નોટિફિકેશન, તો કે તમને ખબર જ હોય કેને સબસ્ક્રાઈબ કરવું કે ના કરવું, તો એ સાથે અમને કહેવાની ફરજમાં આવે કે છેલ્લે છેલ્લે આમ બોલી લઈને પછી કે હાલો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પાછું તમને એમ થતું હશે ને કે ઘણી ઘણી એમ કીધા હું રાખતા હોય, અમને ગમે તમે કરી જ દે, હું એમાં કંઈ તમે કહેવાનું એમ કરી એવા એમ ડાયા થોડાક થઈ ભાઈ તો બરાબર, પણ આ તો હું એમ કહેવાથી શું થાય, ઘણા ગમતો હોય વિડીયો પણ યાદ ના હોય કે લાઈક કરી દો કા પછી સબસ્ક્રાઈબ કરી દો, કંઈ કાંથી મજા આવે ને કોમેન્ટ કરી દો, યાદ ના આવે, વિડીયો જોવા મશગુલ હોય ને, એટલે વચમાં વચમાં આવું કીધું હોય ને તો અમે એમ થાય કે હા હા જો હાલો લાઈક કરી દો, હા તો આને સબસ્ક્રાઈબ કર્યા જેવું કરી દો, એટલે અમારે આવું કેવું પડે. અચ્છા મમતાને કીધી દેવ છે ઘરમાં કંઈ કામ હોય જે મારે કરવાનું હોય એ સીડી મૂકી દેવાનું, આમ લાઈન આવી બધી છે, હું કે બહાર ગયો પછી આવ્યો ત્યારે મારે સીડી જોવાની, મારા હાટું એટલું કામ રાખી દીધેલ છે પછી ક્યારે રાખવાનું. અને હા જો આ વખતે ચૂંટણીમાં મારો પ્રિસાઇડિંગમાં ઓર્ડર આવ્યો, પ્રિસાઇડિંગ એટલે આમ ચૂંટણીમાં જે બૂથમાં વારો આવે, ચાર પાંચનું ગ્રુપ હોય કર્મચારીનું, એમાં જે મોટા સાહેબ હોય ને પ્રમુખ અધિકારી પ્રિસાઇડિંગ, એમાં મારો આવ્યો, જોકે બીજી વાર આવ્યો હોય એને ટૂંકમાં પ્રેશર બહુ હોય, કેમ કે ચૂંટણીમાં કંઈક ઝીણું મોટું કંઈ અડાવરું થાય તો આની ઉપર હોય બધી બધા ટેન્શન લેતા હોય, પણ હું માનું ત્યાં સુધી ટેન્શન ના લેવાય, આરામથી ચૂંટણી ઠંડા દમાકથી ચૂંટણી ચાલુ કરી દેવાની, કાગળિયાનું મશીનનું કામકાજ કમ્પ્લીટ રાખવાનું. મારા ચૂંટણીની તાલીમ એક સાહેબ કહેતા કે ચૂંટણી હોય ત્યારે જીભમાં ગોળ અને મગજ ઉપર બરફ રાખવાનો. યે બડી અચ્છી બાત કહી આપ. એ બધું વિચારી લીધું કે હા ઠંડુ રહેવાનું, હા આરામથી પ્રેમથી ચૂંટણી કરવાની. મમતા ઘણી વાર મને કહેતી હોય કે આ બધા અમુક અમુક પ્રિસાઇડિંગનો ઓર્ડર હોય બધા ટેન્શન લેતા હોય, કોઈકને બીપી વધી જાય અને વાંચતા હોય ને બધું આમ ટૂંકમાં સમજતા હોય કે કઈ રીતના ચૂંટણીમાં કેમ બધું કરવું, એ કે તમે કાં નાય કે ટેન્શન લ્યો, પછી મેં કીધું કાં તો જે બહુ બુદ્ધિશાળી હોય બહુ હાઈ લેવલનું સમજણ હોય એ ટેન્શન લેતા હોય, અને કાં જેને કાંઈ ના આવડતું હોય ને ચૂંટણી બાબત આમ અનુભવ જ ના હોય કોઈ વાર પહેલી વાર હોય એ ટેન્શન લેતા હોય. હું બહુ હોશિયારી નથી અને બહુ ઠોઠે નથી અતકે છો, એને કંઈ ટેન્શન જ ના હોય, ફ્રી બિંદાસ એન્જોય. કોણ હે લોક, કહાં સે આતે હૈ, ટાણે બધું અમે બધા ટાણે વાળા હોય, ટાણે જે ટાણે હું કરું તે ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવા વાળા હોય, અગાઉ કંઈ થોડું ઘણી ખબર હોય આ માનસિક કે આ રીતના પ્રોસિજર હોય લાઈનમાં, આ રીતના પ્રોસિજર ફોલો કરવાની, આ રીતના કાગળિયા કમ્પ્લીટ કરવાના, ટેબલ મુજબ ગોઠવવાના, એ બધી ખબર હોય, પણ ટેન્શન લઈને શું છે, અમુકનું બધું વિખાઈ જાય, સેટિંગ જ વિખાઈ જાય, જેમ ટેન્શન લીધા રાખો એમ બધું વિખાતું જ જાય. અને દ્વારકા મોર્ડર છે, કાળીઓ સાકાર રક્ષા કરે. જો ડાયટિંગનો અડધો સામાન તો અહીંયા પડ્યો, ફણગાવેલા મગ, પછી આમાં સિંગ, બે પાંચ વસ્તુ છે ડેઈલી સર્વિસ, એને ફણગાવેલા મગ ખાવાના જ, ચાર પાંચ બદામ ખાય. એમ તો ડાયટિંગ તો સારું સારું કરે છે, એમ તો મોંઘું મોંઘું. ઇસ સજ્જન કો ક્યાં તકલીફ હૈ ભાઈ, ક્યાં તકલીફ હૈ ઇનકો. આમાં વાંધો નહીં, આ તો મસ્ત છે, આ તો બધાને ખવાય, આમાં કંઈક કંઈક ઉગી જાય એટલેથી મૂળિયા નીકળે, પછી સમજાવે કે આ તો બહુ સારું, આમાં પ્રોટીન હોય સુપાચ્યું, શરીરમાં જઈને સીધું પચી જાય, બાકી શાક કરીને ખાઈએ ને તો કુકરમાં અને એમાં નષ્ટ થઈ જાય, રાઉન્ડ ખવાય. મોટલું ખોલીએ જોઈએ કેવું છે,
મજા આવે તો થોડુંક ખા હું. વાહ, એકદમ પોચા પોચા. આપણે ડાઇટિંગ વાળા નહીં, આપણે હટી હટીને જમવા વાળા. ફૂલ ભરપેટ ત્રણેય તામુંથી, પછી એમ થાય પેટ વધી ગયું તો હટી હટીને કસરત કરવા વાળા. અને બીજી વાત કે મારો વજન છે ને મને સાંભળે ને થયું ને લગભગ દસેક વર્ષથી 70-72 એટલો જ છે, અને હાલતોય નથી એટલું બધું. એટલે હું હાલું હું નકર તો અહીં કેમ આવું? એમ નહીં, હું હાલવાનું 5 કિલોમીટર આમ જાય ને 2 કિલોમીટર આમ આવે ને સતત હાયલા હાયલ થાય એમ ન ચાલતો. સતત એક્ટિવ રહીએ કામમાં અને કોઈ અલગ અલગ ગમે વસ્તુમાં તો વજન વધતો નથી એ ખબર પડી. ધારો કે એક્ટિવનો મતલબ કે ધારો કે મારે ટાણે આકાશ ઉપર જવું હોય તો એમ નહીં કે હવે કાલ વાત ને ત્યાં કંઈ કામ નથી, થવું હાલો ફટ સીધું ઉપર સીધું હેઠે. હું પછી કંઈ કસરત બસરત નહીં, પણ આવા એક્ટિવ રહીએ ને તો વજન વધતો નથી એ મારો આ 10 વર્ષનો અનુભવ. ખાવાનું ફૂલ, કસરતના નામે કોઈ જાતનું કંઈ નહીં. હાલવાય કંઈ ગયો હોય વળી અઠવાડિયામાં 1 વાર 15 દી 1 વાર. અત્યારનો હિતર જ છે એટલા વર્ષથી, વધતોય નથી ને ઘટતોય નથી. માપનો હે કસરત તો થતી જ નથી તો પછી ખોટું ખોટું વાલીને શું બોલવું છે? એટલે હું જરી કેમ માનું? અને પછી આગળ જતા એમ થાય કે ના ના હાલવું જરૂરી છે તો હાલી જવું, કેવો ફેર પડે? આવી ગયા ટાણે ઝાડા બહુ આવ્યો નથી, ઘણા આવતા હોય છે. એમને ટોકો આપો ને તો જોઈ દેવા દે. હું રોપો જતો હતો, રોપો દેવા ગઈ હતી. હું નતો કેતો બેનું સેવાનું કામ ચાલુ જ હોય સતત, કેટલા રોકવા આવ્યા ઉપર ગોડાઉન નથી, કોઈ આવે કે આ લાવો તો ચાલી હોય તો કોઈ ના જ નહીં પડવાનું દઈ દેવાનું. અરે તું હાલવા ગઈ પછી મેં તારા કોઈ વખાણ કર્યા હમણાં વ્લોગમાં તો આવી ને સીધો પંખો ચાલુ કરીએ, પછી 1 ગ્લાસ પાણીનો પીએ અને પછી 1 ડીશ બનાવશે સરસ મજાની. આમ જોઈ તેમ થાય કે આહ મસ્ત ડીશ, પણ ખાય ને પછી એમ થાય કે ઓહો આ કહીનું કહીનું હોત તો સારું રહે. હું કા કેમ આ ચીટ ડે છે? ચીટ ડે છે કોનો તો કહેતો હોય તમે? ચીટ ડે આવે આજ નથી જ છે, તમે મન થાય ખાવાની છૂટ. એક જે સારું બનાવ્યો ને ત્યાં ચીટ ડે. અરે આમાં રાખવાનું હોય 2 કિલો ઉતરી ગયું એક મહિનામાં બધું ખાતા ખાતા. શ્રીખંડ હતું ને તે સારું ખાઈ લીધું હતું, આમ જોઈએ તો દાબી લીધું હતું. તો પછી હાનના ખાલી દાળ જ ખાવાનું, એટલે કે બપોર નું છે ને હાનના આમ હરભર કરી લેવાનું. બપોરે વધારે ખવાઈ ગયું શ્રીખંડ સામે હોય ને પછી રેવાય એ બપોરે એવા તડકા નું ઠંડુ ઠંડુ સામે દેખાતો હોય બધા ખાતા હોય તો ખાવું પડે ને. ખાઈ લીધું 4-5 ચમચી ખાધું તું, પછી સાંજે રોટલી થોડી ખવાઈ ગઈ વધારે, પછી સાંજે બાફેલી દાળ ને એમાં થોડીક ડુંગળી ટમેટું ને એવું કાચું સલાડ ને બધું નાખી પછી ખાઈ લીધું. બપોરે હરભર કરી લેવાનું, સાંજે ઓછું જમવાનું એટલે થઈ જાય ને આખું ઢોકરા બહુ નહીં ખાવ
ઢોકરા તો હેવી લેવલ ના ખાવામાં આવે, ઘઉં નો લોટ એવી જ કેવાય, એમાં વધારે કેલરી હોય, બાજરા માં જુવાર માં ઓછી, એટલે ઈ જ વધારે ખાવાનું. બપોરે હે ને બાજરા નો રોટલો છે ને થોડોક ખાધો તો ચોથા ભાગ નો, અને દાળ બાફેલી ખાધી. તો ડાયટિંગ ના વિડીયો બનાવો ને, મસ્ત કોમેન્ટ આવતી હોય, હરિભાઈ બનાવો ડાયટિંગ ના વિડીયો બનાવો ને. એક ઓલો ડાયટિંગ નો વિડીયો બનાવ્યો તો 64,000 એ પૂગ્યો હજી. તને તો વધારે ઉતાર્યો છે ને. તે બહુ ઉતાર્યો. 13 કિલો છે. 13-14 કિલો ઉતાર્યો. 13 કિલો ઉતાર્યો. તો હજી ડાયટિંગ ના વિડીયો હવે તો વધવા જ ના દઈએ. થોડુંક વધી જાય 2 કિલો 3 કિલો પાણી પાછું અલગ રીતના, ઓલું હરગવાનું પાણી હોય, ઓલું ખબર બાપ ઈ પીવાનું, મગવાનું, બીજું હું 3-4 જાતના તો પાણી પીએ. જીરા વોટર, જીરા વોટર બધું ભેગું ના પીવે, એ તો હાલો મારે હવે ચૂંટણી માં જવા માટેની બેગ ભરવી છે, કેમ કે સવારના 5 વાગ્યા 5 વાગે ભૂગવાનું હોય, 4 વાગ્યા માં નીકળી જ જવું પડશે, એટલે હું ભરલો બેગ.